राजकोटना ધોરાજીના મોટી મારડમાં કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી સ્કૂલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે, જેને લઈને વિદ્યાર્થીઓને 1.5 કિલોમીટર સુધી અન્ય સ્કૂલમાં ખસેડવામાં આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો। વાલીઓએ આ અંગે જણાવ્યું હતું કે હાલ બાળકોને જે સ્કૂલમાં મૂકવામાં આવ્યા છે ત્યાં ચોમાસા દરમિયાન રસ્તામાં પુલ ન હોવાથી તેમજ પાણી ભરાવા જેવી અનેક સમસ્યાઓ છે, જેના કારણે અકસ્માતનો પણ ભય રહે છે। वालीओ जणाव्यु हतुं तो आ अंगे शाळाना विद्यार्थीओए जणाव्यु हतुं के दूर दूर सुधी वजनदार बेग उंचकीने भणवा जवामां भारे मुश्केली पड़ी रही छे, जेथी तात्कालिक धोरणे स्कूल बनाववामां आवे तेवी मांग विद्यार्थीओ द्वारा करवामां आवी। आपणा वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीए कीधुं बेटी बचाओ भणशे गुजरात तो गणशे आगळ वधशे गुजरात, आमां केम अमारे भणवुं। आ एक तो 1.5 किलोमीटर नी शाळा मां पाणी भराई जाय छे अने बेग ना भारी बेग ना कारणे अमारे एटला एटली दूर आवू पड़े छे, अमने बहु तकलीफ थाय छे। आ स्कूल मां अंदाजे 150 थी 200 विद्यार्थीओ अभ्यास करी रह्या छे। एक ज स्कूल होवाथी बाळको भार साथे 1.5 किलोमीटर सुधी भणवा जवुं पड़ी रह्युं छे। जो स्कूल नवी नहीं बनाववामां आवे तो शिक्षण तेमज चूंटणीनो पण बहिष्कार करवानी चीमकी वालीओए उच्चारी हती। आ अंगे तंत्रने रजूआत करता जाणवा मळ्युं छे के ज्यां सुधी चूंटणी नहीं पते ते पहेला आ स्कूलने पाडवा माटे मंजूरी नहीं मळे, जेथी करीने वालीओए अनेकवार तंत्रने रजूआत करवा छतां पर निराकरण नथी आव्युं। तो आ अंगे महिला सरपंचे जणाव्युं हतुं के ग्राम पंचायत तरफथी तमाम प्रकारनी प्रक्रिया पूर्ण करी देवामां आवी छे। ઓછા મોછા બે વર્ષથી રજૂઆત કરીએ છીએ, અમારી સ્કૂલ અતિશય જર્જરિત હાલતમાં છે સાહેબે અહીંથી બધી પ્રોસેસ કરીને મોકલી દીધી, શિક્ષણ વિભાગમાં મોકલી દીધી, શિક્ષણ વિભાગની મંજૂરી આવી ગઈ છે સ્કૂલ પાડવાની, બરોબર છે। અત્યારે ડેપ્યુટી કલેક્ટર સાહેબ એવું કહે છે, અત્યારે બેને સતપતશ્રીએ ફોન કર્યો હતો તો એવું કહે છે કે ચૂંટણી થશે ત્યાં સુધી સ્કૂલ નહીં પડે કે અને સ્કૂલ નવી બનશે નહીં, તો અમારે શું કરવું, અમારા છોકરાઓની અહીંથી સ્કૂલ 2.5 કિલોમીટર દૂર થાય છે અને પાછું વરસાદના હિસાબે પાણીનો પ્રશ્ન છે, પુલનો પ્રશ્ન છે, અહીંયા પુલ આવી જાય તો અમારા છોકરા હાલીને કેમ આવી શકે। અમે અત્યારે ઘણા ટાઈમથી આ પ્રશ્ન ચાલુ છે પણ અમે એની જે ગ્રામ પંચાયત લેવલની જે પ્રોસેસ હોય એ તો અમે પૂર્ણ કરીને આપી દીધેલ છે અને શિક્ષણ વિભાગનો આખો પ્રશ્ન છે, તો હવે શિક્ષણ વિભાગમાંથી સ્કૂલ બનાવવાની મંજૂરી આવી ગઈ છે એમ કહે છે, પણ હવે અહીંયા બૂથનો આખો મોટો પ્રશ્ન છે, તો બૂથ એ ચેન્જ થઈએ પછી સ્કૂલને પાડીને નવી બનાવવાની પ્રોસેસ છે એવું મને જાણવા મળે છે।